શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળા ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે ધોરણ આઠ વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ નંબર તેર ધ્વનિ ભાગ ચાર વિશે આજે આપણે જાણકારી મેળવશું નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠમાં પાઠ નંબર તેર ધ્વનિ ભાગ ચાર વિશે આજે આપણે જાણકારી મેળવવાની છે તો ભાગ ત્રણમાં આપણે ધ્વનિની આવૃત્તિ વિશે ટૂંકમાં જોઈએ છે ત્યારબાદ આગળની ટૂંકમાં છે ધ્વનિની પીચ હવે પીચ એટલે શું તો તેના વિશે આપણે જાણકારી મેળવીએ તો પહેલો પોઈન્ટ ધ્વનિનો જે ગુણધર્મ તેની મહત્તમ એટલે કે હાયેસ્ટ અને ન્યૂનતમ એટલે કે લો રજુ કરે છે તેને પીચ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો એટલે કે અવાજની જે મહત્તમ એટલે કે વધારે વધારે અને ન્યૂનતા એટલે કે ઓછામાં ઓછું જે રજૂ કરે છે અવાજ તેને ધ્વનિનો શું કહેવામાં આવે છે પીચ કહેવામાં આવે છે બીજો પણ કોઈ ઉત્સર્જિત ધ્વનિની આવૃત્તિનું આપણું મસ્તિષ્ક કેવું અર્થઘટન કરે છે તેને પીચ કહે છે એટલે કે કોઈ અવાજ ઉત્સર્જિત એટલે કે કોઈ અવાજ ઉત્પન્ન થવો તે એટલે કે જે અવાજ ઉત્પન્ન થયેલો છે એ આવૃત્તિનું આપણું મસ્તિષ્ક એટલે કે મગજ કેવું અર્થઘટન કરે છે કે વધુ છે કે ઓછું તેને શું કહેવામાં આવે છે પીચ કહે છે ત્યારબાદ આગળનો પોઈન્ટ છે જો કંપનની આવૃત્તિ વધારે હોય તો અવાજ તીણો હોય છે અને પીચ વધારે હોય છે સ્ત્રીનો અવાજ તીણો હોય છે એટલે કે જો કંપન એટલે કે વાઇબ્રેશનની આવૃત્તિ વધારે હોય તો અવાજ કયો હોય છે તીણો એટલે કેમ ધીમો હોય છે અને પીચ કેવી હોય છે વધારે હોય છે જેમ કે સ્ત્રીઓનો અવાજ કેવો હોય છે તીણો હોય છે એટલે કે સ્ત્રીઓ જે મહિલાઓ છે એનો અવાજ કયો હોય છે તીણો હોય છે ત્યારબાદ આગળનો પોઈન્ટ જો કંપનની આવૃત્તિ ઓછી હોય તો અવાજ કેવો હોય છે ઘેરો હોય છે અને પીચ ઓછી હોય છે પુરુષનો અવાજ ઘેરો હોય છે એટલે એટલે કે કે જે જે હોય 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 કંપન એ ઓછી ઓછી તો અવાજ ઘેરો અને પીચ કેવી એક્ઝામ્પલ આપેલું છે પુરુષોનો કેવો કેવો હોય છે ધારદાર ઘેરો હોય છે એટલે કે કંપન એટલે કે વાઇબ્રેશન વધારે હોય તો અવાજ તીણો હોય અને પીચ કેવી હોય વધારે હોય જ્યારે કંપનની આવૃત્તિ ઓછી હોય તો અવાજ કેવો હોય ઘેરો હોય અને પીચ કેવી હોય ઓછી હોય બે એક્ઝામ્પલ આપેલું છે આકૃતિ અહીં આપેલી છે કે સીસોટમાંથી ઉદ્ભવતો ધ્વનિ ઊંચી પીચના ધ્વનિના તરંગો કરતાં વધુ આવૃત્તિ હોય છે ત્યારબાદ ધ્રમમાંથી ઉદ્ભવતો ધ્વનિ નીચી પીચના ધ્વનિ તરંગો હોય છે એટલે કે ઓછી આવૃત્તિ હોય છે ત્યારબાદ આગળ પોઈન્ટ છે સીસોટીની આવૃત્તિ વધારે હોય છે તેથી તે વધારે પીચવાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે એટલે કે સીસોટીની આવૃત્તિ કેવી હોય છે એની વધારે હોય છે એટલે તેની વધારે પીચવાળો ધ્વનિ એટલે કે ખૂબ વધુ અવાજવાળો ધ્વનિ છે ઉત્પન્ન કરે છે

સિંહની ગરજના વધારે પ્રબળ હોય છે જ્યારે પક્ષીઓની ધ્વનિ નિર્બળ હોય છે એટલે કે છે એ ખૂબ જ વધારે ઊંચી એટલે કે પ્રબળ હોય છે પક્ષીઓની ધ્વનિ છે કેવો હોય છે નિર્બળ એટલે કે ઓછો અવાજ હોય છે તો આથી નોંધ ધ્વનિની પીચ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આ પાઠમાં ધ્વનિમાં ખૂબ જ મહત્વના અગત્યનો પ્રયોગ છે તેના વિશે આપણે જાણકારી મેળવવાની છે ને ખૂબ જ પરીક્ષામાં આઈએમપી પણ છે પરીક્ષામાં પૂછાય પણ છે પછી ઘન હોય પ્રવાહી હોય કે વાયુ તો આપણે હેતુ છે કે ધ્વનિના પ્રસરણ માટે શેની જરૂર પડે છે માધ્યમની તો આ પ્રયોગ માટે સાધનો કેવા જરૂર પડે તો ગ્લાસ અને સેલફોન એટલે કે મોબાઈલ એક ખાલી કાચનો ગ્લાસ લેવાનો અને એક મોબાઈલ ફોન આકૃતિ તમને સ્પષ્ટ દેખાય છે તે તમારે પ્રયોગ છે નોટબુકમાં લખીને આકૃતિ દોરવાની છે તો આપણે હવે જોઈએ પદ્ધતિ તો પદ્ધતિમાં સૌપ્રથમ પહેલો પોઈન્ટ છે કે સૌપ્રથમ એક ધાતુ કે કાચનો ગ્લાસ લો ખાતરી કરો કે તે કોરો હોય હવે તેમાં એક સેલફોન મૂકો તો આ પ્રયોગ માટે તમારે સૌપ્રથમ એક ધાતુ એટલે કે તાંબુ લોખંડ કે કાચનો ગ્લાસ લેવાનો છે અને આપણે પેલા જોઈ લેવાનું છે કે ગ્લાસ છે કોરો હોવો જોઈએ ભીનો હોવો જોઈએ નહીં હવે તેમાં શું કરવાનું છે એક સેલ ફોન એટલે કે મોબાઈલ મૂકવાનો છે તો આકૃતિમાં સ્પષ્ટ દેખાય છે એક કાસનો ગ્લાસ છે તેમાં આપણે સેલ ફોન એટલે કે મોબાઈલ મૂકેલો દેખાય છે બીજો પોઈન્ટ તમારા મિત્રને બીજા સેલ ફોનથી આ સેલ ફોન પર રિંગ કરવાનું કહો અને રિંગ ધ્યાનપૂર્વક સાંભળો હવે તમારા જે એક બીજો મિત્ર છે એના મોબાઈલથી આ સેલ ફોન એટલે કે બીજા મોબાઈલ થી આ જે ક્લાસ માં મૂકેલો સેલ ફોન છે તેમાં રીંગ કે કોલ કરવાનું કહેવાનું છે અને રીંગ છે એ આપણે ધ્યાનપૂર્વક એકદમ શાંતિથી સાંભળવાની છે ત્યારબાદ ત્રીજો પોઈન્ટ હવે ગ્લાસ ની ધાર ને તમારા હાથ વડે બંધ કરો અને તમારા મોને તમારા હાથોની વચ્ચેની જગ્યા પર મૂકો હવે આપણે શું કરવાનું છે કે જે ગ્લાસ ની ધાર છે કોર એને બંને હાથ વડે છે બંધ કરી દેવાની છે અને પછી તે ગ્લાસ છે તમારા મોં એટલે કે મોઢા છે એ હાથની વચ્ચેથી જગ્યા પર મૂકો આકૃતિમાં દેખાય તે રીતે તમારા મોઢા પાસે એ તમારે ગ્લાસ છે પકડી રાખવાનો છે અંદર મોબાઈલ રાખીને ટેબલ પોઈન્ટ નંબર ચાર હવે તમારા મિત્રને ફરીથી રિંગ કરવા કહો અને ગ્લાસમાંથી હવા સૂચતા સૂચતા રિંગ સાંભળો હવે પાછું ફરી વાર તમે જે મોઢા ફોન લાવ્યા છે ગ્લાસ એ ફરી વાર તમારા મિત્રને કેવાય રિંગ કહો અને રિંગ સાંભળવાની છે પણ કેવી રીતે તો ગ્લાસની ની જે હવા છે એ બધી તમારે ફુક અંદર સૂચતા સૂચતા લઈ લેવાની એટલે કે બધી હવા તમારી અંદર ગળી જવાની છે એ રીતે તમારે રીંગ સાંભળવાની છે તો આકૃતિમાં દેખાય છે કે જે છે બાળક એ મોટા પા ગ્લાસ રાખીને હવા છે અંદર શોષી લે છે પછી તમારે રીંગ સાંભળવાની છે આગળનો પોઈન્ટ પાંચમો જેમ તમે હવા પોતાની અંદર લો છો તે અવાજ ધીમો થતો જાય જેમ જેમ તમે હવા ગ્લાસની અંદર જે હવા છે અંદર લઈ લો તેમ તેમ ring નો જે અવાજ છે એ આપણને ધીમો થતો જાય છે છઠ્ઠો પોઈન્ટ હવે glass ને તમારા મોંથી દૂર કરો શું ધ્વનિ ફરીથી મોટેથી સંભળાય છે હવે તમે જે ગ્લાસ મોઢા પર રાખ્યો છે તેને તમારે દૂર કરી દેવાનો છે તમારા મોંથી પછી તમારે ફરીથી તે ring સાંભળવાની છે અને જોવાનું છે કે ring છે એ પહેલા જેવી મોટેથી સંભળાય છે કે નહીં તો આ પ્રયોગ પદ્ધતિ આપણે શું અવલોકન જોવા મળ્યું તો અવલોકન જોઈએ કે ગ્લાસ સંપૂર્ણ હવાથી ભરાયેલો હોય ત્યારે સેલ ફોન એટલે કે મોબાઈલની રીંગ તીવ્રતા સંભળાય છે અને ગ્લાસમાં હવાની માત્રા ઘટતા ધ્વનિ શું પડે છે મન પડે છે એટલે કે આવું લોકો આપણે જોવા મળ્યું કે આપણે જ્યારે ગ્લાસ દૂર રાખીને સાંભળ્યો હવાથી પૂર્ણ ભરાયેલો હતો સંપૂર્ણ ત્યારે મોબાઈલની રીંગ છે એ આપણે મોટેથી સંભળાય અને જ્યારે આપણે ગ્લાસ મોં પાસે લાવ્યા અને હવા આપણે અંદર લીધી ત્યારે એની જે રીંગટોન હતી એટલે કે રીંગ છે એ મંદ પડે એટલે કે ધીમી પડે છે તો આમ આપણો નિર્ણય છે ઈ હેતુ છે ઈ સાબિત થાય છે કે આમ ધ્વનિના પ્રસરણ માટે માધ્યમ જરૂરી છે પછી માધ્યમ કોઈ પણ હોઈ શકે ઘન પ્રવાહી કે વાયુ તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો પ્રયોગ છે એ તમારે નોટબુકમાં એક સારા અક્ષરે છે આકૃતિ દોરીને લખવાનો છે અને પાર્ટ નંબર તેર ધ્વનિ પણ અહીં પૂર્ણ થાય છે તો આપણે નેક્સ્ટ પીરિયડમાં એક નવા પાઠ સાથે પરિવાર મળીશું ત્યાં સુધી ઘરે રહો અને સુરક્ષિત રહો સ્ટે હોમ સ્ટે સેફ આભાર ધન્યવાદ થેન્ક યુ